અન્નપૂર્ણા સદા પૂર્ણા. આપણે સૌ ઈચ્છીએ છીએ કે માં અન્નપૂર્ણાના આશીર્વાદ આપણા પર કાયમ રહે, જેથી કરી આપણા ઘરમાં અન્નના ભંડાર કાયમ ભરેલા રહે. તો આજે આપણે જામનગરમાં આવેલા માં અન્નપૂર્ણાના મંદિરની વિસ્તૃત જાણકારી તેમજ દર્શન કરીશું. આ મંદિર જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલું છે, તો ચોક્કસ તેની એકવાર મુલાકાત લેશો. હવે અહીંના પૂજારી સાથે આપણે વિસ્તૃત જાણકારી લેશું. તો આપનું શુભ નામ જણાવશો. મારું નામ છે ઉમેશભાઈ રાવલ. બરોબર. અને આ મંદિર વિશે તમે કોઈ એવો ઇતિહાસ હોય કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હોય તેની વિશે થોડુંક દર્શનાર્થીઓને માહિતી આપશો. અન્નપૂર્ણા માને લિયાવનાર વ્યક્તિ મુંડિયા સ્વામી છે. આ મંદિર 300-350 વર્ષ જૂનું મંદિર છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે માગસર સુદ છઠના દિવસે અન્નપૂર્ણાના જે વ્રત આવે છે 21 દિવસના, માગસર સુદ છઠથી માગસર વત 11 વ્રત પૂર્ણ થાય છે. 21 દિવસની અંદર અન્નકોટ, મહાપ્રસાદ અને વનભોજન બહેનો કરે છે. અન્નપૂર્ણાનું વ્રત ઉત્તરોત્તર વધતું આવે છે. આ સ્થાપના કરનાર મુંડિયા સ્વામી છે. બહુ સરસ. હવે આ મંદિર છે, દરરોજ તમે કેટલા વાગે ખોલો છો અને આ કેટલા વાગે બંધ થઈ જાય છે, અને એનો આરતીનો થાળનો શું સમય છે? મંદિર ખોલવાનો ટાઈમ સવારના 6 થી બપોરના 12:30 છે, અને સાંજે 4 થી રાતના 9 વાગે ખુલ્લું રાખવામાં આવે છે દર્શનાર્થીઓ માટે. રવિવારે લોકો દર્શન કરવા વધારે પબ્લિકો આવે છે. રવિવાર, મંગળવાર માતાજીનો વાર કહેવાય અને લોકો આવે છે. 9 વાગ્યા સુધી રાખવામાં આવે છે. લોકડાઉન હિસાબે 8:30 વાગે બંધ કરી દઈએ, બાકી 9 વાગ્યા સુધી રાખવામાં આવે છે રાતે. બહુ જ સરસ. હવે અહીં કોઈ દર્શનાર્થીઓને કે કોઈ ભક્તોને અહીં થાળ ધરવો હોય તો તેની માટે શું પ્રોસેસ કરવામાં આવે છે? ભક્તો માટે થાળ ધરાવવાનો ટાઈમ બપોરના 12:30 થી 1 વચ્ચે છે. જો એ લોકો ઘરેથી બનાવીને લઈ આવતા હોય તો અમે ધરી આપીએ છીએ, અથવા તો એમ કે ભાઈ તમે સ્વેચ્છાએ તમે ધરાવી આપો, અમે તમને રકમ આપી દેશું, તો અમે ઘરે બનાવીને માતાની થાળ ધરી છે. જો અહીં બનાવવો હોય આપણે થાળ ધરવા માટે તો તેનો શું ચાર્જ દેવાનો હોય છે ભક્તોને? અમે ચાર્જનું અમે બેન કહેતા નથી, કેમ કે માતાજીનું છે. અમે કાયમી મુંડિયા સ્વામી અને માતાજીનો 365 દિવસ બને ત્યાં સુધી થાળ ધરી છીએ. અમે રકમ ફિક્સ કરી નથી બીજા મંદિરની જેમ. જે યથાશક્તિ દેશે 251 101 જે કાંઈ દઈએ
એ થાળ નિમિત્તે અમે થાળ ધરી દઈએ માતાજીને. બહુ જ સરસ. અને અહીં કોઈ ભાવિકોને જો ગોયણી જમાડવી હોય તો તેની માટે કંઈ વ્યવસ્થા છે કે શું છે? તો એ લોકો અમને કહી દે આગલા દિવસે કે ભાઈ અમારે 21 કે 11 ગોયણી જે જમાડવાની છે તો તમે બનાવી આપશો તો અમારે શું છે કે બાજુમાં જે પટેલના લોકોનો છે, બેડાઓ છે, બહેનો છે, તમારે કહેવું પડે આગલા દિવસે. એટલે જે કાંઈ બહેનો થાય એ પ્રમાણે બનાવી આપી આપ 11 થાય અથવા 21 થાય ગોયણીની વ્યવસ્થા કરી આપી છે. બહુ જ સરસ. અને અહીં કોઈને આપણે ડોનેશન આપવું હોય કે કોઈ વસ્તુ આપવી હોય તો વસ્તુ સ્વરૂપે તમે અહીં શું સ્વીકારો છો? અને ડોનેશન આપવું હોય તો કેવી રીતના અને કેનો સંપર્ક કરવાનો રહે? ડોનેશન માટે તો અહીંયા પાટકભાઈ કરીને જીબીમાં છે, મેઇન કરતા હતા એ છે. બરાબર. બાકી અહીંના છે ટ્રસ્ટીમાં મનસુખભાઈ છે, દામજીભાઈ આલુવા છે, અમિત પટેલ કરીને છે. બહુ સરસ. એ લોકોને તમે કહી શકો છો ટ્રસ્ટમાં છે. હું એને બોલાવીને રૂબરૂ વાત કરવા શકું કે આ લોકો જે છે દાતા એ ડોનેશન માટે આ રકમનું કહે છે. તો અત્યારે મંદિરનું કામ એ જો ચાલુ છે, લોકડાઉન હિસાબે બંધ છે અત્યારે, નકર એ કામ ચાલુ કરવાના હતા રૂમનું. અને જો કોઈ વસ્તુ દેવી હોય મંદિર માટે તો કઈ કઈ વસ્તુ સ્વરૂપે દઈ શકીએ છીએ? બસ વસ્તુ તરીકે તો અત્યારે તો માતાજીના વાઘા છે, બહેનો તો ખબર જ છે કે એ લોકોની બધી ફરમાઈશ હોય છે કે આજ માના જે વાઘા જે બનાવે છે એ નિરખીને જોયું કે ભાઈ કહેશે પૂજારી શ્રી અમારે આ વાઘા તમે જે બનાવો છો કેટલાના થાય છે? બરાબર. એટલે 3000 થી 5000 સુધીમાં થઈ શકે છે, પણ યથાશક્તિ જેવા વાઘા એમ જેવા વાઘા ભક્તને જેવું ચડ ઉતર્યા હા હા એ રીતે બધું. બરાબર. અને આપણે કોઈ અનાજ દેવું હોય તો આપણે ધરી આપીએ છીએ, તો ધરી આપીએ છીએ આપણે જે ઘરેથી લઈ આવે છે તો આપણે ધરી આપીએ છીએ, એના માટે છૂટ છે, કોઈ વાંધો નથી. બહુ જ સરસ, બહુ સરસ. જે આપણે અન્નપૂર્ણાનું 21 દિવસનું જે વ્રત કરવામાં આવે છે તો અહીં ખૂબ જ દર્શનાર્થીઓની ભીડ હોય છે, તો તેની માટે તમે અહીં કેવી રીતના સગવડ પૂરી પાડો છો અને કેવી રીતના બધું મેનેજ કરો છો અને કેવી રીતના વ્રતનું ઉજવણું કરવામાં આવે છે તેના વિશે તમે થોડી માહિતી આપશો? અહીં બધા આવે છે એની માટે સગવડ છે, બધી વન ભોજન કરવા આવે છે. બરાબર. બધા અન્નકોટ છે. દર્શન માટે આવે છે તો તેની માટે તમે ખાસ શું 21 દિવસ માટે વ્યવસ્થા કરી આપો છો કે જેના કરીને તકલીફ ન પડે અને તમને પણ સરસ મેનેજમેન્ટ થાય તમારું પણ? એમાં એવું છે બેન, જ્યારે ભીડ હોય ત્યારે આ જે બાજુનો ગ્રાઉન્ડ છે ને એ ખોલી નાખવામાં આવે છે, એટલે એના માટે એક બીજો ગ્રાઉન્ડ છે પાછળનો, જે લોકો મહાપ્રસાદના દિવસે 40 થી 45 હજાર માણસ જમે છે એના માટે પાછળની વ્યવસ્થા છે. જો પબ્લિક વધારે થાય, પબ્લિક ક્યારે વધારે થાય, છેલ્લા 10 દિવસ હોય ત્યારે, શરૂઆતમાં હોતી નથી એટલી પબ્લિક, એટલે છેલ્લા 10 દિવસની અંદર જે પબ્લિક આવે છે એના માટે વ્યવસ્થા પાછળનો ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં આપણે વ્યવસ્થા કરેલ છે, પ્લસમાં બીજો ગ્રાઉન્ડ છે એમાં પણ વ્યવસ્થા આપણે રાખવામાં આવી છે. પબ્લિકની વ્યવસ્થા માટે કોઈ ટેન્શન જાજુ નથી રહેતું. પાણીની સગવડતા છે, જમવાની વ્યવસ્થા બહુ સારી છે, કોઈ ખૂબ પ્રોબ્લેમ નથી થયો હજી. અને હવે દર વર્ષે થોડો થોડો સુધારો વધારો કરવામાં આવે છે એટલે બહેનો વધારે કોઈ તકલીફ નહીં પડે મારા ખ્યાલથી. બરાબર. આપણે આ 21 દિવસનું જે બહેનો વ્રત લઈએ છે તો તે વ્રત કેવી રીતના કરવામાં આવે છે અને તેનું ઉજવણું કેવી રીતના કરવાનું હોય છે? બેનો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા વાર્તા કરે છે, કથા કરે છે માતાજીની ચોપડીમાંથી, અને પૂજાને સ્થાપન કરે છે બાજોઠ ઉપર કળશ નાળિયેર ને એવી રીતે સ્થાપન કરે છે. બરાબર. અને રોજ સવારે કથા વાંચે, એની વાર્તા વાંચે છે. બરાબર. અને વાર્તાની વાંચે, પૂજાની કરે, આરતીની બધું કરે છે અને ભૈરા ભાણે એકટાણું કરે છે બપોરે. સરસ. અને આ 21 દિવસ સુધી એકટાણા કરવાના હોય છે? હા, 21 દિવસ એકટાણા કરવાના અને છેલ્લે દિવસે દોરો છોડવાનો અને ઉત્થાપન કરવાનું. બરાબર. તો એમાં કોઈ છેલ્લે દિવસે કઈ વિધિ એવી મોટી કરવાની હોય છે કે કેવી રીતના? એ કોઈ ગોયણી જ માડે છે, કોઈ ફ્રૂટ વેચે છે છોકરાઓને, ચોપડીનું વિતરણ કરે છે, અન્નપૂર્ણામાંની ચોપડીની દે છે. બરાબર, બરાબર. સરસ.
આશા રાખું છું કે તમને મારો આ વિડિયો ખૂબ જ પસંદ પડ્યો હશે. જો પસંદ પડ્યો તો તેને લાઇક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરશો. મારી ચેનલ પર જો તમે પહેલીવાર આવી આવો તો તમે તમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. અન્નની કિંમત સમજી અન્નનો બગાડ કરશો નહીં. જય માતાજી.